અલંગ સ્વશાસિત બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા સ્થાનિક મજૂરોને રોજગારી અને પર્યાવરણ અંગે શ્રીને 5000 કાર્ડ લખીને રજૂઆત કરવામાં આવશે. કામદાર સંઘના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અલંગ સ્વસ્ય કામદાર સંઘ દ્વારા આજુબાજુના વિસ્તારના લોકોને રોજગારી મળી રહે અને પર્યાવરણની યોગ્ય રીતે જાળવણી થાય, જેરી કચરો જ્યાં ત્યાં નાખવામાં ન આવે અને સ્થાનિક લોકોનો અવાજ દબાવી દેવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે આજુબાજુના ખેડૂતો, આગેવાનો અને સ્થાનિક મજૂરો દ્વારા ગુજરાત સરકારને 5000 પોસ્ટકાર્ડ લખી અને રજૂઆત કરવામાં આવશે. તળાજા તાબેના દાઠા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ સહિતનો પોલીસ કાફલો પ્રોહી અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તળાજા તાલુકાના કેરાળા ગામ બસ સ્ટેન્ડ પાસે આવતા એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં જોવા મળતા તેમનું નામ સરનામું પૂછવામાં આવતા ગોવિંદભાઈ લાખાભાઈ બામણિયા, જાતે કોળી, ઉંમર વર્ષ 37, રહ કેરાળા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર વાળો, જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહી કલમ 367(1)(b) મુજબ ગુનો કરેલ હોય, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે 24 કલાક દરમિયાન અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વિશે માહિતી આપતા તાલુકા હેલ્થ કચેરીના ડૉક્ટર નિલેશ પટેલે જણાવ્યું હતું કે તળાજા તાલુકાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના વિવિધ પ્લોટ વિસ્તારોની આસપાસ 9 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્યને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં એક કાચા મકાનની દિવાલ ધરાશયી થઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ દીનદયાળનગર વિસ્તારના રામાપીનના મંદિર પાસેના વિસ્તારમાં એક કાચું મકાનની દિવાલ પડી હતી. દિવાલ પડવાના બનાવને લઈને કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરના માલ મિલકતના સામાનમાં નુકસાની થઈ હોવાનું તેઓના માલિકે જણાવ્યું હતું. જોકે આ બાબતને લઈને તેઓ આ વૃદ્ધ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસને પત્ર લખીને 2 મહિના અગાઉ પણ આ બાબતની રજૂઆત કરી હતી, જોકે આ રજૂઆતમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ અહીંના વૃદ્ધે જણાવ્યું હતું. તમારું નામ શું છે? હું બનાવ બહેનો. શું તમારે જોવું છે? મકાન પડી ગયું છે. એટલે આમાં તમારે શું નુકસાની થઈ? કઈ નુકસાની તો બધું છે, નળિયા ઠામડા ઠીકરા કુંડરા ખાવા. આ બાબતે તમે કોઈને રજૂઆત કરી હતી? નુકસાની રજૂઆત કરી હતી કોઈને? કોઈને કેમ કીધું તું એમ કે કોઈને વાત કરી હતી તમે? એ હું અરજી લખાવી હતી તે ભાઈ કે તે મોડું લાવ, પછી ધ્યાન જ દીધું નહીં. અરજી જો એરી મારી પાસે. કોને રજૂઆત કરી હતી? આ ભાઈ અનિલ છે નહીં, આ મારી પાસે લખાણ કર્યું હતું. શું નામ તમારું? નરસિંહ. હે? નરસિંહ. શું બનાવ્યું? મકાન પડી ગયું. શું તમારે કઈ નુકસાની થઈ છે? હા, નુકસાની. કઈ નુકસાની? શેની નુકસાની થઈ? હા, મારા ને એવું. તમે આ બાબતે કઈ રજૂઆત કરેલી છે અગાઉ? હા, રજૂઆત પહેલા કરી છે. ધ્યાન દીધું. તમારી શું માંગ છે? સરકાર વાળા સહાય કરે. સરકારે, અમે ગરીબ માણસ છીએ, જનજાતિના અમે છીએ અને અમને કઈ સહાય મળે એવી અમારી આશા છે સરકાર પાસે.